विद्यालय ना दीदी श्री धर्मिष्ठा दीदी मयूरी दीदी अने सावित्री दीदी अने तेमज जे परिवार मा संकळायेला छे तेओने आजे हूँ खूब खूब धन्यवाद आपू छू अने श्री महापुरुषोना चरणे चरणों नी अंदर कोटी कोटी वंदन करू छू। ઈલાવના ખૂબ ભાગ્ય છે કે ઈલાવ ગામે આપણે આ કેન્દ્ર ખુલ્યું છે, તો શિવ તત્વ શું કહેવાય છે, આત્મા શું કહેવાય, પરમાત્મા શું કહેવાય એને જાણવા માટે આપણે અત્યાર સુધી અજ્ઞાન અને અંધારામાં હતા, તો આપણે જ્ઞાન તરફ જવાનું છે। સહજ મન સુમિરતે પ્રગટ ભઈ એક જ્યોતિ, ताही पुरुष बलिहारी में नीरा लंब जो होती। परिब्रह्म परमात्मा शिव जे छे, आपणे जे शिव कहीए छे अने शंकर कहीए छे, बे अलग वस्तु छे। अने जे शिव नु असल स्वरूप जे छे अजर अमर अने अविनाशी, जे कोई माताना गर्भमां नथी आवता, अने एवा परम पिता परमात्मा ने जो आपणे जाणवू होय तो आवा महापुरुषोना चरणे जवू जोईए। संत मिलन को जाइए तजी मान मोह अभिमान, जो जो पाव आगे धरे कोटि यज्ञ समान। एटलो बधो महापुरुषोना चरणों ने अंदर जवाती फायदो छे मारा वाला। हमना सावित्री दीदीए मने जे उपमा आपी खरेखर तो हूँ तेने लायक नथी, परंतु जे महापुरुषोना संग थी जो घऊनी अंदर काकड़ा भरी जवाती पण તેનું મૂલ્ય વધી જતું હોય એવી રીતે આપણે જો આ મહાપુરુષોનો સંગ કરશું તો પથ્થરમાંથી પણ આપણે હીરા બનીશું। આપણે ખાલી વિધિવત જે સંસ્કારો પ્રાપ્ત કરેલા છે એને આપણે તહેવાર નિમિત્તે રોજ માનીએ છીએ, રોજ પૂજા કરીએ છીએ, રોજ જઈએ છીએ, પરંતુ તે શું છે, કેમ છે તે આપણે જાણતા નથી, અને એને જાણ્યા વગર એની ભક્તિ કેમ કરીશું। જો શિવ પરમાત્માનો જે આકાર આપણને આપ્યો છે તો અહીંયા શિવ પરમાત્માનો આકાર આપ્યો છે, અને જો એને લઈ જઈને ભગવાન આપણને મળી જતા હોય તો સંતોની શું જરૂર છે। પરંતુ તે શું છે એનું અસલ મહાત્મય જ્યારે મહાપુરુષો બતાવે છે ત્યારે જ આપણી ભક્તિ શરૂ થાય છે। એના પહેલા ભક્તિ થતી નથી, પરંતુ હું તો એમ કહું છું કે બહુ સારું કહેવાય કે જેમ અગરબત્તી અને જે મોમબત્તી છે કોઈ પણ પોતાના સ્વાર્થ વગર પ્રકાશ અને સુગંધ પ્રસરાવે છે, એમ આ દીદીઓ છે કોઈ પણ સ્વાર્થ કોઈ પણ મતલબ નથી અને આપણા હૃદયની અંદર દીપ પ્રગટાવે છે। ધન્ય છે એના જીવનને, ધન્ય છે એના માતા પિતાને, છતાં પણ આપણી આંખ ઉઘડતી નથી, સુકામ ઉઘડતી નથી। અનંત કાળથી આપણને જે અજ્ઞાન પ્રાપ્ત થયેલું છે આ જગતનું, સંસારનું, સંસાર દુઃખમય છે, છતાં પણ આપણને ખબર નથી કે સુખ અને શાંતિનો રસ્તો ક્યાં છે। મહામંત્ર છે ઓમ અને શાંતિ, તો શાંતિ શોધીએ છીએ પણ જડતી નથી। તો આવા સંતોના ચરણોની અંદર જઈએ તો આ સંસાર પણ આપણું શાંતિ રૂપ જાય છે, ઝેર રૂપ બનેલું છે એ શાંતિ રૂપ બની જાય છે, અને અથાક પ્રયત્નો કરે છે, અથાક પ્રયત્નો કરે, આખા વિશ્વની અંદર ડંકો લહેરાવે છે અને પરમાત્માનું જ્ઞાન આપે છે, છતાં પણ આપણે જે અજ્ઞાનનો પડળ જે છે એ આપણને ખબર હોય તો આપણે રસોડાની અંદર કોઈ પણ આને પોતું કહીએ, પોતું આપણે રસોડું સાફ કરવા માટે શું કહીએ એનો મતલબ પોતું, પોતું કે પોતું મારો, પોતાનો મતલબ થાય પોત, પોત એટલે પોતે। હવે સંસાર એટલે રસોડાનો જે કચરો અને જે કાંઈ મેલપ છે એને સંસાર કહેવાય। આપણે એ રસોડું સાફ કરતા હોઈએ એટલે મેલું થઈ જાય છે, પછી એને પ્રેમ જળ અને જ્ઞાનરૂપી સાબુથી અને આપણે સાફ કરવું પડે છે।
એને આપણે સાફ કરવું પડે. તો એ સાફ ક્યાં થાય? આવા મહાપુરુષોના ચરણોની અંદર થાય. પ્રેમ જળ અને જ્ઞાન આપીને આપણને પોતને ઉજળું કરે, પછી આપણે પાછા જઈએ તો પાછા મેલા થઈએ છીએ. પાછા આપણે એના ચરણોમાં જઈ તો આપણને જ્ઞાન પ્રગટાવી અને ઉજળું કરી આપે છે. પણ ધ્યાન રાખવું, એટલું બધું મેલું નહીં થઈ જવાનું કે બહુ ઘસવું પડે ને તો પોત આખું ફાટી જાય, કાણા કાણા થઈ જાય. પોતના જવું જોઈએ, ભલે સંસારમાં રહીએ અને આવા મહાપુરુષોના ચરણોની અંદર જાય અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મા છું છે, પરમાત્મા છું છે, હું કોણ છું? પહેલો પ્રશ્ન છે આપણે કે હું કોણ છું. આપણે હુંને નથી ઓળખતા અને આત્માની અને પરમાત્માની વાતો કરીએ છીએ. વાસ્તવિક રીતે થોડો ટાઈમ આપો, કાંઈ પણ આમાં કોઈ ખર્ચો નથી. ભગવાનના પ્રભુ ભજનની અંદર, ભક્તિની અંદર કોઈ પણ ખર્ચો નથી. ફક્ત ને ફક્ત આપણો નવરાશનો ટાઈમ, જે ગપ્પા મારવાનો છે, જે વ્યર્થ જાય છે, એ ટાઈમે જઈ અને 24 કલાક મહાપુરુષો જ્ઞાનની ગંગા વહાવે છે. પણ કોઈ જિજ્ઞાસુ જોઈએ, જો કોઈ ચરણે આવે સોય ઉગાર્યો, કોઈ પણ શરણે આવે છે એમને જ્ઞાન આપે છે. એટલે હું તો કહીશ કે તમને તો ભાગશાળી છો કે સહજે સહજ તમારા ગામની અંદર આવા મહાપુરુષોનો સંગ થયો છે. હું પણ હજી પણ ઈચ્છું છું કે આ મારી માતાઓ મને કાયમ પોતાના બાળક જેવો પ્રેમ વરસાવે અને એના સંગમાં રાખે અને એનું જ્ઞાન મને કાયમ પ્રાપ્ત થાય અને મારી બુદ્ધિ ઉત્કૃષ્ટ રીતે પરમાત્માની અંદર કેમ જોડાયેલી રહે એવી ભાવના હું રાખું છું મારા વાલા. તો આવી ભાવના બધાએ રાખવી જોઈએ. અને આપ પધારેલા સર્વ ભાગશાળી આત્માઓ તેમજ સ્ટેજ ઉપર વડીલોને ખૂબ ધન્યવાદ આપું છું. આટલું કહી હું વિરમું છું. ઓમ શાંતિ શાંતિ.